શું જોઈશું કે વાય વી હેવ ટુ સ્ટડી ઓર વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ આરએસએસ બીકોઝ બીંગ અ કેન્ડિડેટ, એક એસ્પિરન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાના એક વિદ્યાર્થી તરીકે થ્રુ આઉટ ધ જર્ની તમે આ સમગ્ર તમારી જર્નીમાં ક્યાંક ને ક્યાંક આ નામ તમે વચ્ચે આવ્યું જોઈએ, સિવાય કે પોલિટિકલ વર્લ્ડમાં બી આ નામ ક્યાંક ને ક્યાંક તમને વચ્ચે આવતું હશે. તો લાઈક બીજેપી છે, એની માતૃ સંસ્થા આરએસએસ છે, આરએસએસ માંથી બીજેપીનો જન્મ થયો છે, અથવા તો આરએસએસ છે એ હિન્દુત્વવાદની એટલી વરેલી છે કે ફલાણા ઢીકણા ઘણા બધા. ધેર આર મેની રૂમર્સ. હું રૂમર્સ એટલા માટે કહીશ કે આજના આ જે ડિટેલ એનાલિસિસ પછી હું તમને કહેવા જઈ રહ્યું છું એમાં ઘણું ઘણું તમને એવું ફીલ થશે કે યસ, આ તો અમે અત્યાર સુધી અમારી પાસે ખોટી એક સમજણ કે નોલેજ હતું. તો ઘણું બધું ક્લિયર કરીશું. નાવ મેઇન થિંગ કમ્સ ટુ કે હું આ બધું ક્યાંથી લઉં છું. ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બીકોઝ અધરવાઇઝ શું થશે કે ઇટ વિલ બી માય પર્સનલ ઓપિનિયન, એવું થઈ જશે. સો હું જે કઈ બી આજે કહેવા જઈ રહ્યો છું ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે, એ બધું જ મેં ક્યાંક ને ક્યાંકથી લીધેલું છે. મેં ક્યાંથી લીધેલું છે? ધીઝ આર ઓથેન્ટિક સોર્સિસ. ફોર એક્ઝામ્પલ, આજ તક ની વેબસાઇટ, આજ તક ન્યૂઝ ચેનલ, એબીપી ન્યૂઝ ચેનલ, આરએસએસ ની પોતાની વેબસાઇટ ઉપરથી, એના સિવાયના જે પ્રોમિનેન્ટ યુટ્યુબ ચેનલ અથવા તો પ્રોમિનેન્ટ વેબસાઇટ છે જે ઇન્ડિયાની, કે જે લોકો એકદમ ઓનેસ્ટ છે, એના સિવાય ધ નંબર વન ન્યૂઝ પેપર ઓફ ધ ઇન્ડિયા ધેટ ઇઝ ધ હિન્દુ અને ટાઈમ્સ નાઉ વગેરે વગેરે, જેના સોર્સિસ કે જે એ લોકોએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે તો એ લોકોનું જે રિસર્ચ છે રિગાર્ડિંગ આરએસએસ, એ રિસર્ચ હું તમને તમારી સામે મૂકું છું. બરોબર, લાઈક આઈ એમ ટ્રાન્સલેટિંગ, મેં ઇંગ્લિશમાંથી ગુજરાતી કરીને હું તમારી સમક્ષ મૂકીશ. તો જે કંઈ બી આજે 1.5-2 કલાકમાં ડિલિવર થશે, દેટ વિલ બી એકદમ ઓથેન્ટિક મટીરિયલ હશે અને કન્ટેન્ટ તમે ચેલેન્જ કરી શકશો ઇન માર્કેટ. કે કોઈ તમે કન્ટેન્ટ મૂકશો ને કોઈ તમને એમ ન કહી શકે કે આ તું ક્યાંથી લાવ્યો, તો યુ કેન ચેલેન્જ કે ભાઈ આ સાચું જ છે. બરાબર, એ કન્ફર્મ છે. તો અહીંયા કોઈ એવી વસ્તુ તમને ડાઉટફુલ નહીં લાગે કે આ વસ્તુ કોણે કીધી હશે. થોડાક તથ્યો એવા હશે જયારે હું એન્ડમાં કહીશ તો એ તમારું દિમાગ થોડીક હલબલાવી દેશે, તમે એ માનવા તૈયાર જ નહીં થાવ. બટ હું તમને જયારે એના રિસોર્સિસ સોર્સ મૂકીશ કે અહીંથી વસ્તુ મેં લીધી છે, સો એટ ધ ટાઈમ યુ વિલ બિલીવ કે અચ્છા તો આ 100% સાચું હશે. અને એટલું તો પાકું છે કે 1.5-2 કલાકના લેક્ચર પછી તમે આરએસએસ, બીજેપી, કોંગ્રેસ, ઇનફેક્ટ રાધર આઈ વુડ સે ઓલ ઇન્ડિયાને અલગ રીતેથી ઓળખતા થઈ જશો. ઘણા બધા તથ્યો આપણે આજે રિવીલ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ સ્ટાર્ટ ધ લેક્ચર. કે જયારે એક શબ્દ આવે દિમાગમાં આરએસએસ, તો એનું ફૂલ ફોર્મ શું થાય છે? રાષ્ટ્રીય સ્વયં સેવા સંઘ. હું તમને આના વિશે અગર બીજું પૂછું, તમારી પાસે જે કોમન જનરલ માહિતી જે ઓલમોસ્ટ બધા ધરાવે છે, એમાંની પહેલી માહિતી એ છે કે આની સ્થાપના છે એ કેશવ બલિરામ હેડગાવર ક્યારે કરી હતી? 1925, રાઈટ? તો 1925માં આની સ્થાપના થઈ અને ત્યારથી લઈને આ એનજીઓ ચાલી રહ્યું છે. વાય આઈ એમ કોલિંગ એનજીઓ? બીકોઝ ઇટ ઇઝ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, કોઈ પોલિટિકલ પાર્ટી નથી. અને આ એકમાત્ર એવો એનજીઓ છે જેને આજે ઓફિશિયલી ડિક્લેર કર્યો છે વર્લ્ડનો સૌથી મોટામાં મોટું એનજીઓ. વર્લ્ડનો, નોટ ઓનલી ઇન્ડિયન, આખા વિશ્વનો સૌથી મોટા મોટું એનજીઓ છે. જેવી રીતના બીજેપી ઇઝ વર્લ્ડ લાર્જેસ્ટ પોલિટિકલ પાર્ટી, અત્યારે ઇન્ડિયામાં બીજેપી છે કેવી છે? વિશ્વની મોટામાં મોટી રાજકીય પક્ષ છે. સેમ વે આરએસએસ ઇઝ ધ વર્લ્ડ લાર્જેસ્ટ એનજીઓ છે, બહુ મોટું એનજીઓ છે. એન્ડ આરએસએસ ઇઝ અ અમ્બ્રેલા, એક છત્રી છે જેની નીચે એની પેટા ઓલમોસ્ટ મોર દેન 20-30 વધુ શાખાઓ ધરાવે છે, જેમાંની એક શાખા એટલે કોણ? ભારતીય જનતા પાર્ટી, બીજેપી. રાઈટ? તો એના જેવી ઘણી બીજી અલગ અલગ બીજી 20 બજરંગ દળ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, શિશુ મંદિર ચલાવતી એની સંસ્થાઓ છે, ઘણું બધું. દેર આર લોટ મેની થિંગ્સ. તે બધી વસ્તુ આપણે ડિટેલમાં આજે સ્ટડી કરીશું. નાવ કમ ટુ ધ પોઈન્ટ કે આરએસએસ છે એ શું કામ એક તો આજે ભણવાની જરૂર પડી? એના 2-3 રીઝન મુખ્ય છે. ઘણા બધા રીઝન છે, દેર આર લોટ મેની રીઝન્સ, પણ 2-3 રીઝન મુખ્ય છે. જેમાં પહેલું રીઝન કે ગાંધીજીની હત્યા સાથે જોડાયેલું છે આરએસએસ. વાય? બીકોઝ ગાંધીજીની હત્યા કોણે કરી? ગોડસે. એન્ડ ગોડસે વોઝ ધ મેમ્બર ઓફ આરએસએસ, એવું કોણે કીધું છે? ઇતિહાસ કહે છે. ઇનફેક્ટ ખુદ ગોડસે કીધેલું છે. ગોડસેની ફેમિલી, ગોડસેના ભાઈ ગોપાલ ગોડસે, નથુરામ ગોડસેના ભાઈ ગોપાલ ગોડસે, એણે એક બુક લખેલી હતી આફ્ટર ગોડસે નું જયારે ફાંસી અપાઈ ગઈ એના બાદમાં. સો એ બુકમાં બી એને મેન્શન કરેલું છે. આરએસએસ ને પૂછવામાં આવે તો આરએસએસ એના વિશે શું કે છે આપણે હમણાં આગળ ચર્ચા કરીએ. આરએસએસ અત્યાર સુધીમાં શરૂઆત થઈ ત્યારે એમાં 11 સભ્યો હતા. ક્યારે? 1925.
અને આજે આરએસએસ છે ઓલમોસ્ટ નિયર અબાઉટ 7 to 8 million, દેટ ઇઝ એવું કહી શકાય કે 70 થી 80 લાખ, કદાચ એનાથી બી વધારે. અને આ બધા જે ડેટા છે એ ફેક્ચ્યુઅલ ડેટા હું તમને કહું છું, ઓલમોસ્ટ કોઈ ને કોઈ વેબસાઇટ ઉપરથી કહું છું, લાઈક વિકીપીડિયા, લાઈક ગૂગલ, લાઈક આરએસએસ, એની વેબસાઇટ ઉપરથી. ધીઝ આર ઓલ ઓથેન્ટિક જે બધા આંકડા છે અહીંયાથી હું તમને આપું છું. સો નંબર્સમાં ન જતા સીધા બિગિન્સ કરીએ કે વાય આરએસએસ આજે એટલું બધું સેન્સિટિવ છે ઇન્ડિયામાં, સ્પેશિયલી ક્યારથી? સિન્સ 2014 થી, જ્યારથી કોણ ગવર્મેન્ટમાં આવ્યું છે? મોદી સરકાર. તો મોદી સરકાર જયારે રાજમાં આવ્યા ત્યારે એવું કહેવાય છે કે મોદીને કોણ લાવ્યું? આરએસએસ લાવ્યા. તો આ કઈ રીતે થયું? તો એની શરૂઆત કરી આપણે 1925. પણ એકચ્યુઅલી સૌથી પહેલી એ વાત સમજીએ કે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર હેડ કેવાજી, જેનું બીજું ઉપનામ હતું ડોક્ટરજી, શું હતું? ડોક્ટરજીથી જાણીતા હતા. એ માણસ કોણ હતા? તો હેડગેવાર બેઝિકલી મેમ્બર ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તે ખુદ કેના મેમ્બર હતા? કોંગ્રેસના. પ્લસમાં હેડગેવાર છે વોઝ ફૂલી ઓબિડિયન્ટ પર્સન, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એક સારા એવા નેતા કે સારા એવા સભ્યો કહી શકાય, જે એકદમ ચુસ્તપણે પાલન કરતા હતા, સ્પેશિયલી કોને? મહાત્મા ગાંધીને. બટ એવું તો શું થયું ઇન્ડિયામાં કે હેડગેવારને કોંગ્રેસ સાથે થોડું વાકું પડ્યું અને એને એક અલગ સંસ્થાની સર્જન કર્યું, દેટ ઇઝ આરએસએસ. અને એ ઘટના હતી 1919 ખિલાફત આંદોલન. સો ખિલાફત આંદોલન વોઝ ધ કી પોઈન્ટ, અથવા તો એને કહેવાય કે યુ ટર્ન હતો, કે જ્યાંથી હેડગેવારના દિમાગમાં પહેલી વાર એવું બેઠું કે આઈ થિંક આઈએનસી ઇઝ નોટ પરફેક્ટ, કે આઈએનસી છે એની અંદર કંઈક ખૂટે છે, સમથિંગ ઇઝ મિસિંગ. અને મિસિંગ શું છે એ શોધવા માટે હેડગેવારને બીજા 3 વર્ષ જોયા. સો ફાઇનલી 1921-22માં જયારે શું ચાલતું હતું દેશમાં? અસહકાર આંદોલન. 21-22માં હેડગેવાર ડિસાઇડેડ ટુ સેપરેશન, કેનાથી અલગ થયા? કોંગ્રેસથી. એન્ડ ફાઇનલી 1925માં સપ્ટેમ્બર મહિનામાં, ઓન ડેટ ઓફ 27, એને સ્થાપના કરી એક સંઘની, જેનું નામ પણ શું હતું? માત્ર સંઘ. મતલબ ઇનિશિયલ લેવલમાં આરએસએસ નું નામ શું હતું? સંઘ. લેટર ઓન 1 વર્ષ પછી 1926માં એનું નામકરણ શું થયું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. કોનાથી ઇન્સ્પાયર હતા આ માણસ કે જેને આઈએનસીની વિચારધારાને છોડી અને એક નવી જ વિચારધારા ઉદ્ભવી? તો એના મૂળમાં બે માણસ હતા, એક હતા લોકમાન્ય તિલક અને બીજા હતા સાવરકર, વિનાયક દામોદરદાસ સાવરકર. આ બે લોકો છે એ મૂળ પ્રેરણા સ્ત્રોત હતા, કેના? આરએસએસના. અને એવું કહેવાય છે કે આ બેની આઈડિયોલોજી છે હેડગેવારે એક્સેપ્ટ કરી, એન્ડ ધેન ધે સ્ટાર્ટ ધીસ ઓર્ગેનાઇઝેશન કોલ્ડ આરએસએસ. તો 26 થી આરએસએસ છે એનું નામ આરએસએસ થયું. એન્ડ લેટર ઓન એ સતત ઇમ્પ્રુવ થતું ગયું અને આગળ વધતું ગયું. થોડાક જ વર્ષોમાં, એટલે કે નિયર અબાઉટ 1935-40, 1935-1940 સુધીમાં આરએસએસ પોતાનું કદ ખૂબ વિશાળ કરી લીધું અને બ્રિટિશ સરકારે પણ એની નોંધ લેવી પડી. અત્યાર સુધીમાં એવું કહેવાય છે, ખુદ આરએસએસ એન્ડ ઇન્ડિયન આપણા ગવર્મેન્ટ છે એના આંકડા એવું કહે છે કે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 3 વખત બેન કરી દીધું, બંધ આ ઓર્ગેનાઇઝેશનને બેન કરી દીધું 3 વખત. બટ વિકીપીડિયા એવું કહે છે કે એકચ્યુઅલી ઇટ વોઝ બેન્ડ ફોર 4 વખત. 1 વખત બ્રિટિશ રૂલ સમયે ખુદ બ્રિટિશરોએ કર્યું હતું, 3 વખત આઝાદ ભારતમાં, મતલબ ભારત આઝાદ થયું પછી થયું હતું. તો 4 વખત બેન થયું, એ બેન થયા 4 વખતનો અગર તમે કોમન રીઝન, હું એક પછી તમને કહીશ ક્યારે ક્યાં સમય થયું હતું, તો જો 4 વખત બેન થયું એમાં એક કોમન મળે છે કે આરએસએસ ને બેન શું કામ કરવામાં આવ્યું. સો બેન એટલા માટે કરવાનો, બીકોઝ આરએસએસ ને એક વિચારધારા સ્પષ્ટ થઈ ગઈ હતી, અને એ વિચારધારા એ હતી કે જે કોઈ પણ માણસ હિન્દુત્વના વિરોધમાં છે અથવા તો હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતને સ્વીકારવા તૈયાર નથી, એ દરેક માણસ અમારા માટે શું છે? દુશ્મન છે. અને એટલા માટે આરએસએસ એનાથી ધીમે 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 અલગ થઈ ગયું. તો એક બહુ મોટી સંસ્થા એવી હતી કે જે માત્ર હિન્દુત્વને નથી વરેલી, એવું નતું કે માત્ર હિન્દુત્વ, એ કઈ? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, મુસ્લિમ લીગ તો ડેફિનેટલી હતી, બટ આઈએનસી સાથે બી એને અને આઈએનસીના નેતાઓ સાથે લગભગ એમ માનો કે આજની તારીખ સુધી, ક્યાં સુધી? 2019 સુધી હજુ પણ આરએસએસ ને એટલી હદે કોઈ કનેક્ટિવિટી નહીં દેખાય તમને
કે જેથી કરીને એમ કહી શકે કે આ બંને એક છે. ઓલવેઝ હંમેશા શું છે, બંને વચ્ચે સ્ટ્રગલ કંઈક ને કંઈક બાબતે હંમેશા કોઈ સ્ટેટમેન્ટ ને આવતા રહે. અને એટલા માટે પહેલું રીઝન એ છે આરએસએસ ભણવાનું કે આરએસએસ છે એને કોંગ્રેસ છોડી અને એક નવી ઓર્ગેનાઇઝેશન ઉભી કરી એની મેઇન વિચારધારા શું હતી. સો મેઇન વિચારધારા હતી હિન્દુત્વ અથવા તો હિન્દુ રાષ્ટ્ર. પણ અહીંયા એ સમજવું બિલકુલ જરૂરી છે કે હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર ઇટ ડઝન્ટ મીન કે એન્ટી મુસ્લિમ, જે ખરેખર એક્ચ્યુઅલમાં ઓલ ઇન્ડિયા ગણે છે કે આરએસએસ એટલે કોણ, એન્ટી મુસ્લિમ. ના, ઇટ ઇઝ નોટ એન્ટી મુસ્લિમ, એન્ટી મુસ્લિમ નથી, બટ યસ, એ હિન્દુત્વને વરેલું ચોક્કસપણે એક ઓર્ગેનાઇઝેશન છે. નાઉ નાઉ સી ધ મેઇન પોઈન્ટ. હવે સૌથી મોટો પોઈન્ટ શું છે, પોઈન્ટ ઇઝ ધેટ કે એક બહુ મોટું આખે આખું દેશમાં આજની તારીખે એક કોન્ટ્રોવર્સી છે, ધેટ કોન્ટ્રોવર્સી ઇઝ ગાંધીઝ ડેથ, ગાંધીને મારનાર નથુરામ ગોડસે, એનો મોટા મોટો પ્રોબ્લેમ છે. બીજું એક છે જે આજે આરએસએસ ભણવાનું મુખ્ય રીઝન એ છે, નરેન્દ્ર મોદી પોતે, કે મોદીની જે જર્ની છે, અગર તમે મોદીનો પાસ્ટ અભ્યાસ કરો તો એક ચાયવાલાથી લઈને એની પ્રધાન સેવક સુધીની જે સફર છે, એ પ્રધાન સેવક કદાચ શબ્દ એકદમ બંધ બેસતો છે સ્વયં સેવક સાથે. સો કદાચ એટલા માટે પ્રધાન સેવક શબ્દ છે ફેમસ એના આવ્યા પછી જ થયો, પ્રધાન સેવક અર્લિયર આ શબ્દ ક્યાંય હતો નહીં, આ શબ્દ બી એને જ હતો, કદાચ એટલા માટે કેમ કે એને સ્વયં સેવક પહેલા શબ્દ પોતે લીધો હતો અને પોતે સ્વીકાર્યો હતો. તો મોદીને કોણે મોદી બનાવ્યા, અગર એવું કહી શકાય કે આજે આપણી પાસે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છે, તો એનું સંપૂર્ણ શ્રેય કોને જાય છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને, જેની બી ચર્ચા આપણે કરીશું. સો લેટ સ્ટાર્ટ કે સૌથી પહેલા અહીંથી જયારે હું આ 1.5 કલાકમાં જે કે બી બોલું દેટ, અને હું બોલું ત્યારે તો ડેફિનેટ લખવાનું, પણ ક્યારે કે બી તમને ટોપિક લાગે તો પ્લીઝ નોટ ઇટ ડાઉન, કેમ કે ફરી પાછું આ તમને યાદ નહીં આવે, પણ એ કી પોઈન્ટ લખેલા હશે તો એ તમને ઓલવેઝ માઇન્ડમાં લાઈવ રહેશે, રાઈટ. તો સ્થાપના જેની 27 સપ્ટેમ્બર 1925 ના થઈ, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મૂળ મુખ્ય મુદ્દો હતો હિન્દુત્વ અથવા તો હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત કરવાનો. ગ્રેજ્યુઅલી આરએસએસ છે એ વધતું ગયું અને એની સાથે એના જે સંખ્યા વધતી કે એની સાથે સાથે એના દુશ્મનો વધતા ગયા. એવું કહેવાય છે કે આજે 2019માં અગર તમે ડેટા ચેક કરો તો ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની એક સંઘનું એક બહુ મસ્ત કહી શકાય એનું પ્રવૃત્તિ, જેને શાખા તરીકે ઓળખીએ છીએ આપણે, એમાં જે પ્રભાત શાખા બી હોઈ શકે અને સાયમ શાખા બી હોય અને રાત્રિ શાખા બી હોઈ શકે, એ શાખાની સંખ્યા અકોર્ડિંગ ટુ ધ વેબસાઇટ અત્યારે ભારતમાં મોર દેન 60,000 છે. 60,000 થી વધારે ભારતમાં શાખાઓ થાય છે, જેમાં કદાચ સૌથી વધુ શાખાઓ આજે અકોર્ડિંગ ટુ વેબસાઇટ ઉત્તર પ્રદેશ, યુપી એન્ડ મહારાષ્ટ્ર છે. ગુજરાત ઇઝ 4th or 5th નંબર, ગુજરાત 4th-5th ક્રમે આવે છે. પણ અત્યારના જે એના સરસંઘ ચાલક છે કોણ, મોહન ભાગવત. મોહન ભાગવત છે એ ગુજરાત સાથે બહુ ઘણો ખરો નાતો ધરાવે છે. કદાચ એટલા માટે જ મોહન ભાગવત છે એનું ઘણું ઘણું પ્રશિક્ષણ ગુજરાતની ભૂમિ ઉપર એનું બી થયું છે, એની એટેચમેન્ટ ગુજરાત સાથે કદાચ પહેલેથી હતું, ગુજરાતની ભૂમિ સાથે પણ એની વધારે કદાચ ઓળખ હતી. મેઇન પ્રશ્ન એ છે કે આરએસએસ ને આજે કોંગ્રેસ નફરત શું કામ કરે છે, તો એનું પહેલું પ્રમાણ તમને મળી જશે ગાંધીની હત્યામાં. ગાંધીની હત્યાની સ્પેશિયલી વાત કરું તમને કે ગાંધીની હત્યા થઈ ક્યારે, 30 જાન્યુઆરી 1948, બટ ઇટ વોઝ થર્ડ એટેમ્પ, મતલબ ત્રીજી ટ્રાય હતી. એની પહેલા કેટલા પ્રયાસ થઈ ગયા, ગાંધી હત્યાના બે, જે કેવા હતા, ફેલ. એક પ્રયાસ તો એક્ઝેક્ટ ગાંધીની હત્યાના 10 દિવસ પહેલા થયો હતો, 20 જાન્યુઆરી 1948, બટ ઇટ વોઝ ફેલ, જેમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, પણ બાપુ એમાં બચી ગયા સદનસીબે. અને જયારે બાપુને ખબર પડી કે હવે પ્રયાસ થયો હતો તમને મારવા માટે, તો બાપુએ ઇમિડિયેટલી મેસેજ પાસ કરાવ્યા હતા કે જેણે બી જે કર્યું એને શું કરી દો, માફ કરી દો. ઇવન નથુરામ ગોડસે વિરુદ્ધ ખુદ મહાત્મા ગાંધીના બે દીકરા મણીલાલ ને બંને એને અપીલ કરી હતી કે એને જે કર્યું એને શું કરી દો, માફ કરી દો. બટ નહેરુ એન્ડ સરદાર એને માફ ન કર્યો અને ફાંસી તો એને અપાવી દીધી 1949-1950માં. નારાયણ આપટે જે એનો સાથીદાર હતો અને નથુરામ ગોડસે, એ બંનેને ફાંસી મળી, બાકી બધાને ઉમરકેદ. એક બહુ મોટું નામ આ હત્યામાં હતું, જે બાદમાં મહામહેનતે સાબિતીના અભાવે નિર્દોષ ડિક્લેર થયું, એ નામ હતું વિનાયક દામોદરદાસ સાવરકર. કહેવાનો મતલબ કે ખુદ સાવરકર આમાં ઇન્વોલ્વ હતા. તો પહેલો પ્રશ્ન જે ત્યારે બી હતો અને આજે બી છે
કે આરએસએસ નો પ્લાન હતો બાપુની હત્યા કરવાનો, યસ ઓર નો? અગર આ પ્રશ્નના ઊંડાણમાં તથ્યો ઉપર જાઓ અને એક્સપર્ટના વ્યૂ લો, નેટ લો, તમે યુટ્યુબ સર્ચ કરો, ગૂગલ સર્ચ કરો, અમુક બુક સર્ચ કરો, તો તમને બે વસ્તુ ક્લિયર થશે કે પહેલી વાત કે યસ ઇટ વોઝ, આ જે કૃત્ય છે કોણે કર્યું હતું? નથુરામ ગોડસે. એના બે સાથે સાથીદાર કોણ? કરકરે અને નારાયણ આપટે. આ ત્રણ લોકોની ટીમે આ કામ કર્યું છે, જેમાં ગોળી ડેફિનેટલી કોણે ચલાવી હતી? નથુરામ ગોડસે ચલાવી હતી. બટ એ સમય એટલે કે 1948 માં નથુરામ ગોડસે આરએસએસ ના સભ્ય હતા કે નહીં? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. પેલો ક્વેશ્ચન આ, અગર આરએસએસ ને પૂછીએ તો આરએસએસ એ આ બાબત ઉપર સ્પષ્ટ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે સિન્સ 1946 થી નથુરામ ગોડસે અમારું આરએસએસ ને છોડી દીધું છે. સેમ સ્ટેટમેન્ટ અગર ગોડસે ની ફેમિલી ને પૂછો તો ગોડસે ની ફેમિલી, આખી ફેમિલી, એનો નાનો ભાઈ ગોપાલ ગોડસે, બધા શું કે છે? નો, અમે લાસ્ટ મોમેન્ટ સુધી કયા સંગઠનમાં હતા? આરએસએસ. પણ એની ફેમિલી એવું ક્યારેય નથી કીધું કે અમને આરએસએસ એ કીધું હતું એટલે અમે હત્યા કરી. શું કામ હત્યા કરી? તો ગોડસે એના ઉપર આખે આખે બહુ મોટી સ્પીચ ક્યાં આપી હતી? છેલ્લે કોર્ટમાં, જે ઇનિશિયલ લેવલ શરૂઆતના વર્ષોમાં બેન થઈ ગઈ હતી ભારતમાં, ડિક્લેર નથી કરી, પણ અત્યારે અવેલેબલ છે યુટ્યુબમાં, જેમાં ગોડસે સ્પષ્ટ કહે છે, અડધી કલાકની સ્પીચ છે ઓલમોસ્ટ, જેમાં ગોડસે 10 કારણો આપે છે ગાંધીને મારવાના. અને હું 10-10 કારણનું તમને સાર કહું તો સાર એ છે કે ગોડસેને એક જ પ્રોબ્લેમ હતો કે એ ખુદ સ્વીકારે છે ગોડસે કે ગાંધીએ જે દેશ માટે કર્યું ને, ધેટ ઇઝ હેડ્સ ઓફ નમન એને. અને એટલા માટે તો તમને કદાચ ક્યાંય જો પિક્ચરમાં કે ક્યાંય જોયું હશે તો ગોડસે બાપુને જયારે રિવોલ્વર તાકી પોઈન્ટ બ્લેન્ક રેન્જ, પોઈન્ટ બ્લેન્ક રેન્જ એકદમ નજીકથી જયારે મારે છે બરાબર, ત્યારે તમને ખબર હોય અથવા ક્યાંય વાંચ્યું હોય તો સૌથી પહેલા ગોડસે નમસ્તે કરે છે, નમસ્તે બાપુ. એ નમસ્તે શું કામ કરે છે ને, એનું રહસ્ય ગોડસે બાદમાં કોર્ટમાં કહે છે કે હું તો મારવા જ ગયો હતો, પણ જયારે એમની પ્રતિભાને મારી એક્ઝેક્ટ 5 ફૂટની દૂરી એમ જોઈને તો પહેલો વિચાર મારા દિમાગમાં એ રોકાય, એ માણસ છે કે જેને ભારતની બહુ સેવા કરેલી છે, પોતે ભેખ લઈ લીધો છે, જબરજસ્ત સેવા કરી છે, તો એટલીસ્ટ આને પહેલા મારે વંદન કરવું જોઈએ. એટલા માટે મેં પહેલા શું કર્યું હતું? નમસ્તે. અને પછી ઇમિડિયેટલી મારા બધા વિચાર મારા પર હાવી થઈ ગયા અને મેં તરત જ પિસ્ટલ કાઢી અને એને 3 ફાયરિંગ કરી દીધા. અહીંથી એક બીજી કોન્ટ્રોવર્સી ઉભી થઈ છે ઘણી, જે કોન્ટ્રોવર્સી છે એ એકચ્યુઅલમાં સુબ્રમણ્યમ સ્વામી, જે બીજેપી ના અત્યારના હાલના બહુ મોટા લીડર છે, એને રિસેન્ટલી હમણાં થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં એવા ઘટસ્ફોટ કર્યા જે ઘટસ્ફોટ તમે સાંભળીને હલી જશો, એ ખબર નથી પડતી કે દુનિયામાં શું થાય છે. લાઈક ઇન્ડિયામાં અગર આવું બધું છે, અગર એક એમ કહેવાય કે કેબિનેટ લેવલનો એક માણસ ખુલ્લેઆમ નેશનલ ટેલિવિઝન ઉપર બિંદાસ નામ સાથે કહે છે, અને હજુ સુધી કોઈ પણ માણસે સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ કોઈ કેસ કે દાવો નથી કર્યો કે તમે ખોટું બોલો છો, તો સુબ્રમણ્યમ સ્વામી એવું શું બોલ્યા હતા? ઘણું બધી વસ્તુ, જેમાંની પહેલી વસ્તુ બોલ્યા હતા કે આરએસએસ ની જયારે વાત થતી હતી કે આરએસએસ ગાંધીને માર્યા કે નહીં વગેરે વગેરે, તો સુબ્રમણ્યમ સ્વામી આરએસએસ ના બચાવમાં નહીં પણ એક બહુ મોટું તથ્ય ડિક્લેર કર્યું, એ હતું કે બાપુ જયારે, બાપુનો નિયમ હતો શું કે દરરોજ પ્રાર્થના સભામાં જાય, ક્યાં? બિરલા હાઉસ દિલ્હી, રાઈટ? સો એ બિરલા હાઉસમાં દિલ્હીમાં બાપુને રોજ હજારો લોકો મળવા આવતા, બાપુને ડેઈલી કેટલા લોકો દેશ વિદેશના, નોટ ઓનલી ઇન ધ કન્ટ્રી ફ્રોમ ધ ઇન્ડિયા બટ અધર ધેન ધ કેટલા ઇન્ડિયા, કેટલા બધા દેશના જે પત્રકારો હતા બધા ઇન્ટરવ્યુ લેવા બાપુના અહીંયા આવતા, ઇન્ટરવ્યુ લેતા, કોઈ બાપુની સલાહ લેવા આવતા, કોઈ બાપુને મળવા આવતા, કોઈ બાપુને પગે લાગવા આવતા. એ પ્રાર્થના સભા એ ઓપન ફોર ઓલ હતી, બધા માટે સરખી હતી. એ પ્રાર્થના સભા એક જ એવો સોર્સ હતો કે જ્યાં કોઈ પણ ભારતનો આમ નાગરિક છે બાપુની નજીક જઈ શકે, અને એટલા માટે નથુરામ ગોડસે એ જગ્યા અને એ સમય પસંદ કર્યો. તો બાપુનો ફિક્સ એમ હતો કે એવરી ઇવનિંગ, દરરોજ સાંજે બાપુ એક્ઝેક્ટ 5 વાગે પ્રાર્થના સભામાં પહોંચી જાય. તો એ વખતે સુબ્રમણ્યમ સ્વામીનું એવું કહેવું છે કે એ વખતે સેમ ડે પ્રાર્થના સભા 5 વાગ્યાનો સમય હતો અને બાપુ ઓલવેઝ કોની સાથે જતા? મનુ અને આભા નામની બંને સ્ત્રીઓ, જે એની સતત સાથે હોય અને બંનેને ખભો પર હાથ રાખીને બાપુ ચાલતા ઉંમરના હિસાબે. સો એ મનુ અને આભા બંને બેઠા છે, બાપુ બેઠા છે, અને બાપુને સેમ ડે એ જ દિવસે જયારે બાપુની હત્યા થઈ કોણ મળવા આવ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. સો સરદાર વલ્લભભાઈ પટેલ અને બાપુ ચર્ચામાં હતા, અને આ બાજુ મનુ છે એ ઘડિયાળ જોતી હતી, ઘડિયાળમાં એક્ઝેક્ટ કેટલા વાગે કહેતા? 5. સો ના, ઇટ ઇઝ અ ટાઈમ કે પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો, પણ બાપુને બોલે તો બોલે કોણ?
કેમ કે બાપુ ને એમ કેવું બાપુ ટાઈમ થઈ ગયો, એ મતલબ સમય નું અપમાન કરવા જેવું હતું, કેમ કે બાપુ જેટલા સમયના પાબંધી કોઈ નતા. પણ એ દિવસે કદાચ કઈક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલતી હશે સરદાર સાથે. સો બાપુ પાંચ ની જગ્યાએ 5:50 થઈ ગઈ ત્યાં સુધી સતત ચર્ચા કરતા રહ્યા. કોની સાથે? સરદાર સાથે. ફાઇનલી મનુએ હિંમત કરી અને બાપુને શું બતાવી? ઘડિયાળ કે 5:50 લોકો રાહ જોવે છે, પ્રાર્થનાનો સમય થઈ ગયો છે. અને ત્યારે બાપુ એ ઈશારો સમજી જાય છે અને સરદારને એક છેલ્લા શબ્દ બોલે છે જે શબ્દો થોડાક સાંકેતિક હોય એવું લાગે. બાપુ શું બોલે છે? ઈશ્વરને મળવાનો સમય થઈ ગયો છે, રજા આપો. અને ત્યાંથી બાપુ ઉભા થાય છે. આનું મતલબ એવું લાગે જાણે બાપુ જાણતા હતા. શું ખરેખર બાપુ જાણતા હતા? તો એના ઉપર બી ઘણા બધા રહસ્યો છે. એની નજીકના રહેવા વાળાએ કીધું કે બાપુએ એના મૃત્યુની આગાહી ઓલરેડી 3 વખત કરી દીધી. બાપુ વચ્ચે બહુ બીમાર પડી ગયા હતા અને બીમાર પડી ગયા એટલે ડોક્ટરે એને સ્ટ્રીક્ટલી આરામ કરવાનું કીધું. ત્યારે બાપુએ બહુ મસ્ત વાત કીધી કે જો નાની અમથી બીમારીથી હું મરી જાઉં તો મહાત્મા કેનો, તો મને મહાત્મા ન ગણવો અને મને દંભી ગણવો. અને મરી જાઉં જયારે બી પછી કોઈ પણ રીતે મરું, કુદરતી મરું કે મારું કોઈ હત્યા કરે, અને મરતી વખતે મારા મોઢામાંથી જો 2 શબ્દ ન નીકળે તો હું મહાત્મા નથી, દંભી છું. એ 2 શબ્દ એટલે કયા? હે રામ. અને બાપુ જયારે મર્ડર થયું ત્યારે શું બોલ્યા? લાસ્ટ વર્ડ એના હે રામ જ હતા. તો બાપુ કદાચ જાણતા હશે. શું કામ જાણતા હતા? એની પાછળનું રહસ્ય હતું પાર્ટીશન ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. તો મતલબ બાપુને એક વાતની ખબર પડી ગઈ હતી કે ઇન્ડિયામાં આજે નહીં તો કાલે સમબડી સમવન સમવેર ક્યાંક ને ક્યાંક મને મારી નાખશે. અને બાપુ લાઈક રેડી હતા કે આજે નહીં તો કાલે મરવાનું છે, ફાઇનલ છે. કેમ કે એને અમુક લોકોને સુખી રાખવામાં અથવા તો અમુક લોકોની સાર સંભાળ રાખવામાં ઘણા બધાને નારાજ બી કરવા પડ્યા હતા, જેમાં ખુદ કોંગ્રેસના સભ્યો પણ હતા, હિન્દુઓ પણ હતા અને મુસ્લિમો પણ હતા, બધા હતા. તો બાપુ તો શું હતા કે આવું થશે. સો એ દિવસે બાપુ જયારે છેલ્લી રજા લઈને નીકળે છે તે રજા લઈને ત્યાંથી બહાર આવે છે અને બંને મનુ અને આભાને બંને ખભા પર હાથ રાખીને હાલતા થાય છે બગીચામાં થોડા થોડા ટેલી. અને જનરલી બાપુ એક લોંગ કટ લે, એ દિવસે મોડું થયું એટલે બાપુએ શોર્ટ કટ લીધી. અને જેવા પ્રાર્થના સભામાં જતા હતા વચ્ચેની ભીડ જે બધા હાથ જોડીને ઉભા હોય છે આ બાજુ તૈયારી કરીને કોણ ઉભું હતું? નથુરામ ગોડસે. પ્રશ્ન આપણે એમ થાય કે નથુરામ ગોડસે પાસે રિવોલ્વર ક્યાંથી આવી? નથુરામ ગોડસે છે એ અંદર કઈ રીતે પહોંચ્યો વિથ રિવોલ્વર? અને સૌથી મોટું રહસ્ય તો એ છે કે નથુરામ ગોડસે પાસે જે રિવોલ્વર મળી ધેટ વોઝ ઇટાલિયન રિવોલ્વર, જે એ વખતે માત્ર ને માત્ર સૈનિકો પાસે જ હતી, લશ્કર સિવાય કોઈ પાસે રિવોલ્વર અવેલેબલ હતી નહીં. તો મોટો પ્રશ્ન એ છે કે ઇટાલિયન રિવોલ્વર નથુરામ ગોડસે સુધી પહોંચાડી કોણે? સેકન્ડ થિંગ, નથુરામ ગોડસે બેઝિકલી વોઝ બિલોંગ્સ ટુ મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના હતા. અને નથુરામ ગોડસે છે જે 28 તારીખે બાપુની હત્યા થઈ, હત્યા કરવા માટે 26 તારીખે દિલ્હીમાં આવે છે બાય પ્લેન. ક્યાંથી? મુંબઈથી. ક્યાં આવે છે? દિલ્હીમાં. કઈ તારીખે? 26 તારીખે. અને 26 તારીખે જયારે દિલ્હીમાં પગ મૂકે છે ત્યારે એ અને એની સાથે સાથી નારાયણ આપતે આ બે જયારે દિલ્હી પગ મૂકે, મોટો પ્રશ્ન એ છે સુબ્રમણ્યમ સ્વામી એવું કે